नमस्कार विद्यार्थी मित्रों, लिबर्टी स्कूल ना ऑनलाइन क्लास में आपनो स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपने धोरण 9 चैप्टर 10 वर्ड तमने खबर हशे विद्यार्थी मित्रों कि आपने आगळना लेक्चर ना अंदर वर्तुळ विषय माहिती भण्या, वर्तुळ कोने कीधुं एना विषय माहिती भण्या, चाप, जीवा, पछी लघु वृत्तांश, गुरु वृत्तांश अने चाप विषय माहिती भण्या। આજે આપણે એનું થોડુંક વધારે વિચારી અને લગતું થોડુંક વધારે સમજી। માનો કે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે સાહેબ આ વર્તુળ છે। માનો કે આપણે દોરી આ વર્તુળ છે, વર્તુળનું કેન્દ્ર ઓ છે, વર્તુળ તમે સમજો છો। હવે આપણને એવો પ્રશ્ન થાય કે માનો કે બે અંત્યબિંદુઓ લઈએ, વ્યાસ ના અંત્યબિંદુ, વ્યાસ એટલે કે શું, કેન્દ્રમાંથી પસાર થતી વર્તુળની જીવા, કેન્દ્ર આ એનામાંથી પસાર થતી આ જે જીવા છે એને આપણે વ્યાસ કહીએ। તો શું કહે કે જ્યાં P અને Q વ્યાસના અંત્યબિંદુઓ હોય ત્યારે બંને ચાપ આ બંને સરખા ભાગમાં વિભાજે, આ ટુકડો પણ સમાન, નીચેનો ટુકડો પણ સમાન, સમાન ચાપ છે એટલે કે આ બંને તેમને અર્ધવર્તુળ કહી શકાય। તો આપણે કેવું છે કે અર્ધવર્તુળ કોને કહેવાય, અર્ધવર્તુળ વિશે મારે વ્યાખ્યા આપવી છે વિદ્યાર્થી મિત્રો, કે લખીશું આપણે કે જ્યારે P અને Q, જ્યારે P અને Q વ્યાસના અંત્યબિંદુઓ હોય, જ્યારે P અને Q વ્યાસના અંત્યબિંદુઓ હોય, જ્યારે P અને Q વ્યાસના અંત્યબિંદુઓ હોય ત્યારે બંને ચાપ સમાન છે, આ બંને ચાપ ઉપરનો ચાપ અને નીચે, એટલે કે આ ભાગનો આ ભાગ અને ઉપરનો ભાગ બંને કેવા સમાન, ઉપરનો ભાગ પણ સમાન, નીચેનો ભાગ પણ સમાન, તો શું કહે ત્યારે બંને ચાપ સમાન છે, ત્યારે બંને ચાપ સમાન છે, રાઈટ, સમાન છે અને આ તેમને અર્ધવર્તુળ કહેવામાં આવે, તેમને અર્ધવર્તુળ કહે। આ વિદ્યાર્થી મિત્રો આપણો બન્યો અર્ધવર્તુળ। તો આપણા મગજમાં લાઈવ થઈ ગઈ સાહેબ, જે આટલું ભાગ હતું બીજો આટલો હતો એને આપણે અર્ધવર્તુળ કીધું। તો સાહેબ કિનારીની વાત કરું છું તો એને શું કહેવાય, પરી। તો આપણે કહી શકાય વર્તુળની પૂર્ણ લંબાઈને પરિઘ કહે છે। તો આપણે વાત કરશું પરિઘ। હંમેશા યાદ રાખજો, કિનારીની જો વાત કરવામાં આવે તો એને પરિઘ કહેવાય। તો પરિઘની મારે વ્યાખ્યા કેવી છે તો હું શું કહી શકું, તો તમે સમજી લેજો વર્તુળની પૂર્ણ લંબાઈ, આ વર્તુળની તમામે તમામ લંબાઈને પરિઘ કહે છે। તો આપણે લખીશું વર્તુળની પૂર્ણ લંબાઈ પરિઘ કહે છે। વિદ્યાર્થી મિત્રો તમે જાણતા હશો કે પરિઘનું સૂત્ર શું, 2πr। તો આપણે લખીએ પરિઘ બરાબર 2πr, આ વર્તુળના પરિઘનું સૂત્ર। ઉપર લીધું સાહેબ અર્ધ વર્તુળ, તો અર્ધ પરિઘનું સૂત્ર શું, અર્ધ એટલે અડધું કરી દો, એ પણ લખી દઉં જેથી તમને ભવિષ્યમાં કોઈ તકલીફ આવશે નહીં। તો આપણે કહીએ અર્ધ પરિઘ, અર્ધ એટલે અડધું, પરિઘ એટલે 2πr, બે બે કેન્સલ એટલે πr, આ બન્યું વિદ્યાર્થી મિત્રો આપણા અર્ધ પરિઘ। રાઈટ, આના પછી હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિચારાવે આ તો પરિઘ કીધું, અર્ધ પરિઘ કીધું, હવે આપણે વાત કરીએ વૃત્તખંડ।
वृत्तखंड कोने के तो विद्यार्थी मित्रों आपने समझे वृत्तखंड એટલે શું માનો કે કોઈ જીવા લઈ લઈએ જીવા અને તેના બંને માંથી કોઈ પણ ચાપ તેમના એટલે કે ચાપ વચ્ચેના પ્રદેશને વર્તુળાકાર પ્રદેશનો વૃત્તખંડ કહે છે આપણે કેવું હોય તો સરળ રીતે વર્તુળનો વૃત્તખંડ કહી શકાય તો માનો કે વિદ્યાર્થી મિત્રો આપણે વૃત્તખંડની વ્યાખ્યા આપી દઈએ વૃત્તખંડ સમજાવું છું સમજો વિદ્યાર્થી મિત્રો આ માનો કે એક વર્તુળ છે આપણે બાજુમાં દોરીએ આ વર્તુળનું કેન્દ્ર છે આ વર્તુળની જીવા છે આ વર્તુળ બે ભાગમાં વિભાજન કરે છે તમને ખ્યાલ હોવો જોઈએ આપણે આ વર્તુળ દોર્યું છે એ આપણે વૃત્તખંડ વિશે માહિતી મેળવી તો જીવા એટલે કે આ જીવા અને તેના બંને માંથી કોઈ પણ ચાપ ચાપ એટલે આ ચાપ અથવા ઉપરનો ચાપ કોઈ પણ ચાપ વચ્ચેના પ્રદેશને આ વચ્ચેનો પ્રદેશ છે એ વચ્ચેના પ્રદેશને વર્તુળાકાર પ્રદેશનો વૃત્તખંડ કહે છે તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે વૃત્તખંડ વિશે માહિતી લઈએ શું લખીશું જીવા અને તેના બંને માંથી કોઈ પણ ચાપ વચ્ચેના પ્રદેશને વર્તુળાકાર પ્રદેશનો વૃત્તખંડ કહે છે વૃત્તખંડ એટલે તમને અભી ખ્યાલ આવ્યું છે જીવા એટલે કે જીવા દોરતા બે વૃત્તખંડ બને ઉપરનો અને બીજો નીચેનો તો આપણે કહી શકાય જીવા એટલે કે જીવા આ તેના બંને માંથી ઉપરનો અથવા નીચેનો કોઈ પણ ચાપ વચ્ચેના પ્રદેશને ઉપરનો ભાગ અથવા નીચેના ભાગ વર્તુળાકાર પ્રદેશનો વૃત્તખંડ કહે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા વૃત્તખંડ બે પ્રકારે છે એક ગુરુ વૃત્તખંડ અને બીજો લઘુ વૃત્તખંડ તો આ બંનેની માહિતી મેળવીએ આને કહીશું ગુરુ વૃત્તખંડ અને નીચે છે એને કહીશું લઘુ વૃત્તખંડ ગુરુ એટલે શું મોટો લઘુ એટલે શું નાનું એટલે આપણે કહી શકાય તેમાં બે પ્રકારના વૃત્તખંડ છે તેમાં બે પ્રકારના વૃત્તખંડ છે એક ગુરુ વૃત્તખંડ અને બીજું લઘુ વૃત્તખંડ આપણે બે ભાગ પાડી દીધા એક ઉપર વાળો મોટો એટલે ગુરુ નીચે વાળો નાનો એટલે લઘુ વૃત્તખંડ રાઈટ વિદ્યાર્થી મિત્રો તો આપણને વિચાર આવ્યો કે હવે મારે કેવું છે વૃત્તાંશ કોને કહેવાય વૃત્તાંશ સાંભળજો વિદ્યાર્થી મિત્રો વૃત્તાંશ એટલે શું તો વૃત્તાંશની વાત કરી વિદ્યાર્થી મિત્રો સમજજો બહુ સરસ છે શું કહે છે ચાપ અને કેન્દ્રના વર્તુળથી ચાપના જે બે અંત્યબિંદુ છે જે બે ત્રિજ્યા વચ્ચેના વર્તુળાકાર ભાગને વૃત્તાંશ કહેવાય તો એક કામ કરો સરસ મજાનું એક વર્તુળ દોર દઈએ આ વર્તુળ દોર્યો વર્તુળના અંદર તમે જાણો છો આ વર્તુળનું કેન્દ્ર છે આ વર્તુળની ત્રિજ્યા આ પણ વર્તુળની ત્રિજ્યા રાઈટ આનું નામ આપી દઉં માનો કે P આનું નામ આપું છું ક્યુ
આ વર્તુળની ત્રિજ્યા આ પણ વર્તુળની ત્રિજ્યા રાઈટ ઉપરનાને કહેવાય વૃત્તખંડ એટલે કે ગુરુ વૃત્તાંશ અને નીચાને કહેવાય લઘુ વૃત્તાંશ તો આપણે લખીશું જે ગુરુ વૃત્તખંડનો ભાગ છે એને આપણે ગુરુ વૃત્તાંશ કહીશું તો આપણે લખી દઈએ આ છે ગુરુ વૃત્તાંશ અને નીચેનો ભાગ લઘુ વૃત્તખંડનો છે એને કહીશું લઘુ વૃત્તાંશ તો આપણે વિદ્યાર્થી મિત્રો બે ભાગમાં ખ્યાલ આવ્યો વૃતાંશ એટલે કે શું આપણે કેવું હોય તો હવે સમજી શકાય શું કહી શકાય ચાપ ચાપ એટલે કે ટુ પિક ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપ ના બંને અંત્યબિંદુઓ કયા અંત્યબિંદુ P અને Q બંને અંત્યબિંદુ સાંભળજો વિદ્યાર્થી મિત્રો બંને અંત્યબિંદુઓ જોડતી આ બે ત્રિજ્યા આજે બે ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળાકાર જે આ વર્તુળાકાર ભાગ છે એને આપણે વૃત્તાંશ કહીશું તો આની વ્યાખ્યા લખી દઈએ વિદ્યાર્થી મિત્રો આપણે જગ્યા નથી પણ અહીંયા લખીએ વૃત્તાંશ વૃત્તાંશની વાત કરવી છે એક એક પોઈન્ટ સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ ચાપ PQ તો આપણે લખીશું ચાપ રાઈટ એક એક શબ્દ સમજો તો ખ્યાલ આવશે ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપ અને વર્તુળના કેન્દ્રથી રાઈટ ચાપ અને વર્તુળના કેન્દ્રથી હવે એટલું તો તમે સમજ્યા ચાપના બંને અંત્યબિંદુ ચાપના બંને અંત્યબિંદુને જોડતી બે ત્રિજ્યાઓ ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપના બંને અંત્યબિંદુઓને જોડતી ત્રિજ્યાઓ જોડતી બંને ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળાકાર પ્રદેશને જોડતી ત્રિજ્યાઓ ના વચ્ચેના વર્તુળાકાર પ્રદેશને વર્તુળાકાર પ્રદેશના ભાગને વર્તુળાકાર પ્રદેશના ભાગને વૃત્તાંશ કહે છે વિદ્યાર્થી મિત્રો સરસ મજાની આપણે વૃત્તાંશની વ્યાખ્યા તૈયાર કરી દીધી જે વ્યાખ્યા કંઈક આ પ્રકારે છે આના ઉપરથી બનાવી છે શું કીધું ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપના બંને અંત્યબિંદુને જોડતી ત્રિજ્યાઓના વચ્ચેના વર્તુળાકાર પ્રદેશના ભાગને વૃત્તાંશ કહે છે વિદ્યાર્થી મિત્રો લઘુ વૃત્તખંડની સાપેક્ષે જે ભાગ છે એને લઘુ વૃત્તાંશ કહીએ અને ગુરુ વૃત્તાંશ એટલે કે ગુરુ ચાપને સંગતને વૃત્તાંશ કહીશું તો આપણે લખી દઈએ લઘુ ચાપ ને સંગતને લઘુ વૃત્તાંશ કહે છે ગુરુ ચાપને સંગતને ગુરુ વૃત્તાંશ કહે છે આપણે બંને બંને ચાપ આવી ગયા માહિતી આવી ગઈ વિદ્યાર્થી મિત્રો સરસ મજાના આપણે પોઈન્ટ ભણી ચૂક્યા આ પોઈન્ટ વ્યવસ્થિત એકવાર તમારા ચોપડામાં લખી દેજો કેમ કે આ થિયરીકલ માહિતી છે અને થિયરીકલ માહિતી તમને જલ્દી મળી શકે નહીં એટલે વ્યવસ્થિત સરસ મજાના તમારા ચોપડામાં પોઈન્ટ કરી કરીને લખી કાઢજો અને વ્યવસ્થિત લખજો જેથી પરીક્ષા બીજામાં તમને કામ આવી શકે વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ આપણે અહીંયા પૂરું કરીશું વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય 10.1 ની શરૂઆત કરી જેનો પ્રથમ પ્રશ્ન ખાલી જગ્યા પૂરો એની પહેલી ખાલી જગ્યા શું કહેવા માંગે છે વ્યવસ્થિત આપણે સમજીશું વર્તુળનું કેન્દ્ર વર્તુળના ખાલી ગયા ભાગમાં હોય માનો કે વર્તુળ દોર્યું વર્તુળનું કેન્દ્ર આ શું છે કેન્દ્ર વર્તુળ દોર્યું કેન્દ્ર ક્યાં હોય અંદર કે બહાર
अंदर के बाहर? साहब वर्तुल ना अंदर ना भाग में होए, बाहर तो होए नहीं, तो आपने कहे शु अंदर नो भाग, तो अंदर। हवे पछी बीजो शु गए छे, जे बिंदु नु वर्तुल ना केंद्र थी अंतर तेनी त्रिज्या करता वधारे होए, ते बिंदु वर्तुल ना खाली गया भाग में आवेलू छे बाहर या अंदर? આ તમે કેન્દ્ર કહી દીધું, વર્તુળ લીધું, વર્તુળ કેન્દ્ર, અને કેન્દ્ર ત્રિજ્યા, આ તમને ખબર છે ત્રિજ્યા, ત્રિજ્યા કરતા વધારે અંતર, માનો કે આ વધારાનું અંતર લીધું, વર્તુળ દોર્યું, કેન્દ્ર દુનિયા, ત્રિજ્યા, ત્રિજ્યા કરતા વધારે અંતર લીધું, તો આ કેન્દ્ર ક્યાં આવ્યું છે? અંદર દેખાય કે બહાર? સાહેબ વર્તુળના અંદરના ભાગમાં તો દેખાતું નથી, तो क्या देखा है शी के सर बाहर ना भाग में, तो आपने लिखी दिए कि बाहर ना भाग में हश। हवे विद्यार्थी मित्रों तीजा नंबर ना विकल्प की चर्चा करिए, वर्तुळ ने मोटा मा मोटी जीवा ए वर्तुळ खाली गया छे, आपने दोरी आ वर्तुळ, आ नानी जीवा कहेवाय, आ मोटी कहेवाय, आंती मोटी ने आ सौथी मोटी, पछी पाछी नानी है, આ સૌથી મોટી, આ નાની બની, આ પણ નાની બની, તો કેન્દ્રમાંથી પસાર થાય એ શું કહેવાય? સાહેબ એ તો આપણને ખ્યાલ છે કે કેન્દ્રમાંથી પસાર થતી સૌથી મોટી જીવાને વ્યાસ કહીશું। વાહ સરસ, તો એને શું કહેવાય? વ્યાસ। હવે વિદ્યાર્થી મિત્રો આના પછીની વાત કરીએ કે જ્યારે ચાપના અંત્ય બિંદુ એ વ્યાસના અંત્ય બિંદુ હોય તો તે ચાપ ખાલી ગયા છે, ચાપના અંત્ય બિંદુ એ વ્યાસના અંત્ય બિંદુ હોય, મારો બેટો આ તો સાહેબ જોરદાર પૂછ્યું છે, તો એક આપણે આકૃતિ દોરીએ તો વધુ ખ્યાલ આવશે। માનો કે આકૃતિ દોરી, તમને ખબર છે આ વર્તુળનું કેન્દ્ર છે, કેન્દ્રમાંથી પસાર થતી આને કહેવાય વ્યાસ, વ્યાસના અંત્ય બિંદુ આ P અને આ વ્યાસનો અંત્યબિંદુ ઓ આ વર્તુળનું કેન્દ્ર। જ્યારે ચાપના અંત્યબિંદુ વ્યાસના અંત્યબિંદુ હોય તો તે ચાપ ખાલી ગયા છે, તો આ ભાગને શું કહેવાય? આટલા ભાગને શું કહેવાય? અને બીજો આ નીચેનો ભાગ છે આ ભાગને શું કહેવાય? તો સાહેબ આખો વર્તુળ હતો, વ્યાસ દોર્યો, બે ભાગમાં વિભાજન થઈ ગયું, તો એક બન્યું અર્ધવર્તુળ, નીચેનો પણ શું બન્યો? અર્ધવર્તુળ, તો આપણે લખી શકાય તે અર્ધવર્તુળ છે, રાઈટ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાંચમા નંબરની વાત કરી, પાંચમા નંબર કેવા શું માંગે છે એ આપણે સમજી લઈએ તો આપણને વધુ ખ્યાલ આવે। વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળના ચાપ અને વચ્ચેનો પ્રદેશ, સાનો વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળના ચાપ અને ખાલી ગયા વચ્ચેનો પ્રદેશ છે। એક આપણે જોઈએ વર્તુળ, આ વૃત્તખંડ બન્યો છે, વર્તુળનો વૃત્તખંડ વર્તુળના ચાપ આ ચાપ અને ખાલી ગયા વચ્ચેનો પ્રદેશ, આને શું કહેવાય? જીવા। તો કોના વચ્ચેનો પ્રદેશ? જીવા વચ્ચેનો પ્રદેશ કહી શકાય, તો આપણે લખી દઈએ જીવા। આના પછી છઠ્ઠા નંબરનું શું કહેવા માંગે છે સમજી લઈએ કે સમતલમાં આવેલ વર્તુળ એ સમતલના ખાલી ગયા ભાગ કરે છે, માનો કે કોઈ સમતલમાં આવેલ વર્તુળ હોય તો એ સમતલના કેટલા ભાગમાં વિભાજન કરે છે એની આપણે ચર્ચા કરવાની છે, જે આપણે શરૂઆતના પહેલા લેક્ચરમાં શીખ્યા હતા। તો વિચારીએ, સૌ પ્રથમ એક સમતલ લઈ લો, વર્તુળ દોરી દો, આ કહેવાય વર્તુળનો અંદરનો ભાગ, આ વર્તુળ પોતે, અને આ છે બહારનો ભાગ, કેટલા ભાગમાં વિભાજન થયો? એક, બે અને ત્રણ, તો ત્રણ ભાગમાં વિભાજન થાય છે, કે કયા ત્રણ ભાગ?
तो करी सकाय वर्तुळना अंदरनो भाग बहारनो भाग अने वर्तुळ पोते એટલે ત્રણ ભાગમાં વિભાજન થયું કેટલા સરસ મજાના આપણે વિકલ્પો સારી રીતે શીખ્યા વિદ્યાર્થી મિત્રો અને તમે સારી રીતે લખી પણ દેજો જેથી ભવિષ્યમાં તમને કામ આવી શકે આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો આ લેક્ચર અહીંયા પૂરો કરીશું આવતા લેક્ચરમાં ફરી મળીશું થેન્ક યુ